चोटीला आम आदमी पार्टी द्वारा रोड रस्ता में थई रहेला भ्रष्टाचार ने लई बाइक रेली काढवामां आवी हती। चोटीला तालुको रोड रस्ता की नैतिक सुविधाओं थी पीड़ाई रह्यो छे त्यारे आम आदमी पार्टी द्वारा बाइक रेली काढ़ी मामलतदार साहिब ने आपवामां आव्यु आवेदन पत्र। आम आदमी पार्टी ना नेता राजूभाई करपड़ा तथा मयूरभाई साकरिया तथा रमेशभाई मेहर सुरेंद्रनगर जिला प्रभारी राजूभाई सोलंकी तथा देवकरणभाई जोगाणा द्वारा चोटीला तालुकाना सणोसरा गाम थी चोटीलाना आनंदपुर रोड थई जलाराम मंदिर थी चोटीलानी मेन बजार में फरी मामलतदार ऑफिस पहुंची रोड रस्ता ना नामे थई रहेला भ्रष्टाचार ने नाबूद करवा तथा भ्रष्टाचारियों सामे पगला लेवा मामलतदार ने रजूआत करवामां आवी हती। अने आवनारा समय में जो रस्ता की हालत बहु खराब है जेमा चोटीला जलाराम मंदिर थी मामलतदार ऑफिस सुधीनो रस्तो झड़पथी काम पूर्ण करवामां आवे तथा चोटीला आनंदपुर ने जोड़तो रोड फोर लाइन करवामां आवे तेवी मांग करवामां आवी हती। अने जो आवनारा समय में कोई नक्कर पगला लेवामां नहीं आवे तो आम आदमी पार्टी द्वारा उग्र आंदोलन की चीमकी पण उच्चारी हती। आजादी 75 वर्ष पछी पण आज प्राथमिक सुविधा अभाव लोग त्रस्त होय अने विरोध पक्षे सारा रस्ता बनावो सारी स्कूल बनावो सारो व्यवस्था आरोग्यनी व्यवस्था सारी करी आपो पाणी आपो गामडे गामडे आ मुद्दे જ્યારે વિરોધ પક્ષે રજૂઆત કરવા આવવું પડે ત્યારે ખરેખર શાસક પક્ષે ડૂબી મરવું જોઈએ। સહેજ પણ એમની અંદર શરમ હોય તો એમને શરમથી ડૂબી મરવું જોઈએ। અહીંયા ચોટીલા તાલુકાઓના 37થી વધારે ગામડાઓ એવા છે જેમાં 15 વર્ષ પહેલાં રસ્તો બન્યો છે, આજે ઢીંચણસમા ખાડા છે, તેમ છતાં તંત્રને દેખાતું નથી, તેમ છતાં સ્થાનિક નેતાઓને દેખાતું નથી। જ્યારે જ્યારે પણ કોઈ જાહેર કાર્યક્રમ કરવામાં આવે છે, 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, જે ગામમાં કાર્યક્રમ કરવામાં આવે એ ગામનો રોડ માત્ર સમય મર્યાદામાં એને રિપેરિંગ કરવામાં આવે, એ ખાડા ભરવામાં આવે, પછી જૈસે થે જેવી સ્થિતિનું નિર્માણ થાય છે। આજે ચોટીલા શહેરની અંદર જે ખરેખર આરસીસી રોડ સારો હતો એ અમુક જે અમને જાણવા મળી છે માહિતી એ પ્રમાણે જ્યારે ચૂંટણી હતી ત્યારે રાજકીય નેતાએ કોઈ કોન્ટ્રાક્ટરને આર્થિક લાભ ખાટવા માટે વચનો આપેલા કે અમે તમને કોન્ટ્રાક્ટ આપશું, ની કોન્ટ્રાક્ટના બહાને આજે સારા રસ્તાઓ હતા એને ફરીવાર બનાવવામાં આવે છે, 15 વર્ષ પહેલાં બની ગયેલા રસ્તાઓ છે જેની કોઈ સંભાળ લેતું નથી। ત્યારે આમ આદમી પાર્ટી ટીમ ચોટીલા દ્વારા આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શહેરીજનોને સાથે રાખી મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। જો આવનાર સમયમાં આ આણંદપુરવાળો રોડ અને 37થી વધારે ગામડાઓનું જે અમે લિસ્ટ આપ્યું છે એના માટે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી આશ્ચર્યચકિત કાર્યક્રમની સાથે ગાંધી ચિંધ્યા માર્ગે જબરજસ્ત આંદોલન કરશે। અચ્છા, આ સાંસદ સભાની ચૂંટણીની અંદર આપ લડશે કે કેમ? આમ આદમી પાર્ટી લડશે કે કેમ આ અમારું મોવડી મંડળ નક્કી કરતું હોય છે। અહીંયા જ્યારે સ્થાનિક લોકોના પ્રશ્ન હોય છે તો એ પ્રશ્નની વેદનાને વાચા આપવી એક વિરોધ પક્ષની જવાબદારી હોય છે અને એ જવાબદારીના નાતે આજે અમે લોકોની સમસ્યાને વેદનાને વાચા આપવા આવ્યા છીએ। કોંગ્રેસ અને આપનું ગઠબંધન ચાલી રહ્યું છે તો કોંગ્રેસ લડશે કે આપ લડશે એવું કંઈ? મોવડી મંડળ નક્કી કરશે, એ અમે તો કાર્યકર્તાઓ છીએ। મોવડી મંડળ નક્કી કરશે કે કેવી રીતે ક્યાં કેટલી સીટ વહેંચણી કરવી, ગઠબંધન કરવું કે કેમ, આ મોવડી મંડળનું કામ છે। અમારું કામ માત્ર ને માત્ર જ્યારે જનતા ત્રસ્ત હોય પ્રાથમિક સુવિધાના અભાવે ત્યારે એમના માટે અવાજ બનવું, એમના માટે લડવું, લોકોની ખેડૂત। પુનિત ઠક્કર, GTV ન્યૂઝ, ચોટીલા।